अरे बेटा अहल्या, तारी जॉब नु शू थयु? अरे काका, मुंबई जवानों तो कैंसल थई गयू। हवे जईने मने शांति थे बेटा। मने तो डबल खुशी थई रही छे काका। एमने कन्विंस करवा माटे मैं मारा बद्धा प्रॉब्लम कही दीधा। छेले 2-3 वर्ष प्रमोशन नहीं मळे ए कंडीशन पर मुंबई जवानों कैंसल करी दीधू। ओ 2-3 वर्ष प्रमोशन नहीं मळे के शू? कई वांधो नथी काका, आज सैलरी માં બધું ચાલી રહ્યું છે ને, એમાં વધારે લાલચ રાખીશું તો પછી મારે મુંબઈ જવું પડશે અને એ તો આપણે નથી કરવું ને। હા એ તો સાચું જ છે બેટા। હા ઠીક છે, તું જલ્દી ઘરે આવી જા। સારું। ઉતર નીચે, એ બેસવાની જગ્યા થોડી છે। ચૂપ રહે ને દીદી, રસોઈ કેવી રીતે બનાવવી એ શીખવા આવી છું। નમો પહેલા તો સરખું ભણી તો લે, રસોઈ બનાવવા માટે માં અને હું છીએ ને। હજી દાળ તૈયાર નથી થઈ। બહુ સરસ રીતે તે દાળ વઘારી છે। એ થોડી વધારે ઉકળે ત્યાં સુધી તું રાહ નથી જોઈ શકતી। હંમેશા ફાસ્ટ ફોરવર્ડ જ વિચારવું જોઈએ દીદી, આપણે એડવાન્સ જ રહેવું જોઈએ। સરખી રીતે ના રંધાયું હોય ને તમે ખાવા લાગો ને તો પેટમાં દુખે, ખબર છે તને? તું મને હેરાન કરવા માટે જઈ રહી છે કે શું? તું મુંબઈ જતી રહ્યો તો જ સારું થાત। કેમ કેમ? તું તારી મરજી પ્રમાણે રહી શકે એટલે, જે મનમાં આવે એ કરી શકે એટલે, મારાથી બહુ તકલીફ છે તને એમ? એવું નથી દીદી, તું ત્યાં ખુશ રહીશ એટલે મેં એવું કહ્યું। હું તો અહીંયા જ ખુશ છું નમુ, તું ટેન્શન ના લઈશ। કેમ નમુ, ફરીથી તારી દીદી નેરાન કરે છે ને તું? ઓહો, તડકો મળે તો સૂરજ, છાંયડો મળે તો તું ચંદ્ર જેવી। આમ તો આની પીઠ પાછળ મારા જ વખાણ કર્યા કરે છે, પણ આ આવે એટલે એના વખાણ કરવા લાગે છે, હેને? કેમ અલી, હું ક્યારે અહલ્યાને વર્તીશ ના, એની ખોટી વાત ને હાચી કહું છું। આજે ઈ જે પ્રમોશન મળ્યું છે ને ઈ પાછું આપવા ગઈ હતી, પણ તે તો મને ની નોકરી જતી રહેશે એવું કહીને ડરાવી દીધી હતી, એ બરાબર નહોતું। માં, કન્ડિશન તો એક્ચ્યુઅલી એવી જ હતી, એણે બિલકુલ સાચું કહ્યું હતું। સાંભળી લીધું ને? ના બેટા, જો એક કામ પણ છીનવાઈ જતું તો આપણે શું કરતા? મેં તો આપણે ગામડે જવા માટે મારી બેગ પણ તૈયાર કરી દીધી। અરે ગાડી, તને કેટલી વાર કહ્યું છે કે ગામડે જવાનું નામ ન લઈશ, તને સમજમાં નથી આવતું? સોરી માં। છોડ ને માં, કેમ ગુસ્સો કરે છે? જો આપણે ગામની વાત નહીં કરીએ તો ત્યાં જે ઘટનાઓ બની છે એ ભૂલી જઈશું ખરા? જો તેને ફરી દુખી કરીને જરાય બુદ્ધિ નથી હો તારામાં, ક્યારે કઈ વાત કરવી તને ખબર જ નથી પડતી। સોરી માં, અચાનક મોઢામાંથી નીકળી ગયું। તું બિલકુલ ટેન્શન ના લઈશ, દીદીને હું મૂડમાં લઈ આવીશ, ઠીક છે? એક છોકરીને શોધવા માટે 3 વર્ષ લાગે? રામપુર નામના એક નાના ગામની છોકરી આખરે જાય તો જાય ક્યાં? એવા કયા બિલમાં સંતાઈને બેઠી છે? મેડમ, દિવસ રાત એને શોધી જ રહ્યા છીએ। તમારા શોધવાનો કોઈ ફાયદો નથી થઈ રહ્યો। મેડમ, સુરત, ભરૂચ, નડિયાદ, વલસાડ, રાજકોટની આજુબાજુના દરેક વિસ્તારમાં એને શોધી, પણ અમને ના મળી મેડમ। ગામડે શોધવાનું હવે બહુ થયું, હવે તમે આજુબાજુના શહેરોમાં પણ જઈને તપાસ કરો અને ત્યાં જઈને શોધો, શહેરના દરેક ખૂણામાં જઈને એને શોધો, એનો ફોટો સ્પ્રેડ કરો। એ મારા હાથમાંથી છટકીને ભાગી ન જવી જોઈએ, એ મને જોઈએ મતલબ જોઈએ। રુદ્રાએ પણ ફોન કર્યો હતો, તેથી આપણ નથી મેડમ।
અહલ્યા, આખરે તું ક્યાં છે? ક્યાં છુપાઈને બેઠી છે? તને હું પાતાળમાંથી પણ શોધી કાઢીશ, તને હું શોધીને જ રહીશ. અચાનક જ મારી જીભ પર આવી ગયો. સોરી દીદી. હું એ બધી વાત રસોડામાં જ મૂકીને આવી ગઈ હતી. તું એ બધી વાત કેમ અહીંયા લઈને આવી ગઈ? ભૂલી જા. સોરી દીદી, ગામમાં જે થયું એ ભૂલવા માટે અમે તને ફોર્સ કરીએ છીએ. એટલું ઓછું હોય એમ કોઈ પણ વિષયની વાત હોય, અમે લોકો જ તને જૂની વાતો યાદ કરાવી દઈએ છીએ. સોરી. જોજો, પાછી એ જ વાત કરી રહી છે. ના કહ્યું પછી ભૂલી જા ને, એટલે તરત જ વિષય પતી જાય. કેમ આ વાતને ખેંચે છે? કેમ કે તને જે ફીલ થાય છે એ ચહેરા પર દેખાય છે. મને જો, મારી આંખોમાં જો, મારા ચહેરાને જો. તને ક્યાંય ઉદાસી દેખાઈ રહી છે? ઉપરથી ના દેખાય પણ અંદર તો ઉદાસી હોય છે ને દીદી. શું વાત છે, તું તો આજકાલ બહુ સિરિયસ વાતો કરતા શીખી ગઈ છે. મારી બહેન હજુ નાની છે, તારે આ રીતે બહુ સિરિયસ જોઈએ. જો નમો, તું અને માં ગામમાં જે કંઈ થયું એ ભૂલવા માટે કહો છો, પણ એમ ના ભૂલી શકાય. એટલું જ નહીં, તું યાદ કરાવે ત્યારે મને યાદ આવે છે, પણ હું ઉદાસ નથી થતી. પીડા થાય છે, યાદ કરવાથી તકલીફ થાય છે, પણ પછી બધું ઠીક થઈ જાય છે. અને વારંવાર યાદ કરતા રહીશું તો તકલીફ જ થશે ને. એટલે હવે આ બધું ભૂલી જા, એક્ઝામ નજીક છે. તું વાંચ, સિલેબસ બધો પૂરો થઈ ગયો ને? હજુ તારે રિવિઝન સ્ટાર્ટ કરવાનું બાકી છે, જા ભણવા બેસ. માફ તો કરીને. એ નો 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 નો, બેડ પર બેસીને વાંચીશ તો ઊંઘ આવી જશે. તું ઉઠ, અહીંયા બેસ. પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, ગંભીર કે પછી હળવી હોય, તું તારા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ક્યારેય નથી ભૂલતી. યુ બ્લડી, મારા મોટાભાઈને મારવા આવ્યો? એકવાર મારા હાથમાં આવો. ચંપા, પવન ના કારણે મોટા મોટા ઝાડ પડી જાય છે, તો બારી નો અવાજ કેમ ના આવે? ગામમાં પથ્થર તોડવા માટે જે ફટાકડા ફોડે ને, એવો અધમ દઈ અવાજ આવ્યો હતો. હા, મને પણ લાગ્યું. મૂવીમાં ગન ફાયર થાય ને ધડામ લઈને, એવો જ કોઈ અવાજ હતો. એને એને અમારા ગામમાં જ્યારે ખેતરમાં વાંદરા ઘૂસે ત્યારે એને ભગાડવા આવી જ રીતે બંદૂક ચલાવીએ. એ પ્રથમ, હવે તું છે ને અમીરા સાથે ફિલ્મો જોવાનું થોડું ઓછું કરી નાખ. સુંદર, તું પણ તારા ગામ ના જતો. ભાઈ, ઉપર કાચ તૂટી ગયો છે, હું સફાઈ કરીને આવું. હે સુંદર, અત્યારે ના જઈશ, અંધારામાં તારા હાથમાં કાચ વાગી જશે. કાલે સવારે ક્લીન કરી નાખજે. હો, ચાલ. એ ભલે. હા.